કોઈ દી કોઈનું મનથી કર્મથી વચનથી કે શરીરથી શોષણ ન થાય એનું નામ ભક્તિ અને એનું નામ જીવન છે. ભક્તિ કરવા નરસિંહ મહેતા ક્યાંય જંગલમાં નહોતા ગયા. ભક્તિ કરવા મીરાબાઈ કંઈ ભગવા લુગડા પહેરીને જંગલમાં નહોતા વ્યા ગયા કે સાધુની જમાયતમાં નહોતા વ્યા ગયા. ભક્તિ તો આને કહેવાય કે જે તમે સંસારિક જીવન જીવતા જીવતા સત્યનો સહારો લ્યો ને શોષણ મુક્ત જીવન જીવો, ગાય અને ખેતીને સર્વસ્વ આપો અને ગાય અને ખેતીના માધ્યમથી આખા જગત અને જીવ માત્રનું કલ્યાણ થાય એવો માત્ર એક જ વ્યવસાય છે, ગાય ગામડું ને ખેતી. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી આ વાત છે ને બ્રહ્માંડની સર્વોત્તમ વાત છે એવું સાબિત કરી રહ્યા છે. અમારા એક સાહેબ છે પીઆઈ રાજુભાઈ, તમારો પરિચય આપો ને સાહેબ. જય ગો માતા. મારું મૂળ વતન બનાસકાંઠા ભાભર અને હું અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સાબરમતી જેલ જોબ કરું છું. પરંતુ છેલ્લા ઘણા સમયથી દસેક વર્ષથી ગૌ સેવા સાથે સંકળાયેલો છું અને એ હિસાબથી પછી એ ક્ષેત્રમાં થોડું વિચાર કર્યો અને શરૂઆત રમેશભાઈથી કરવાનું વિચાર્યું કે એમનું માર્ગદર્શન લઈએ, કારણ કે એમની જોડે આનું પાયાનું મૂળ જ્ઞાન છે. એમને આખી જિંદગી મતલબ એમના વારસાગત પેઢીના સંસ્કારના લીધે મતલબ આ લેવલ સુધી પહોંચેલા છે અને એમણે એમની જાતે અનુભવી અને જેને કહી શકાય ને જ્ઞાન, માહિતી નહીં જ્ઞાન, એ જ્ઞાનના જોરે અત્યારે મતલબ એ આ મુકામ ઉપર છે. તો એ હિસાબથી આજે અમને મળવા આવેલા અને એમની સાથે વાતચીત. તો સાહેબ, તમારી તો બહુ સારી જોબ કહેવાય, પીઆઈ લેવલનું જે પોસ્ટિંગ છે પોલીસ ખાતામાં, એટલે મને એવું લાગે કે લોકો પીઆઈ બનવા માટે તડપતા હોય છે. ઘણા બિચારા ભણતા હોય પીઆઈ પીએસઆઈ એના માટે. અને તમને તો ભગવાને એક સરસ સેવા આપી, જોકે તમારું જીવન એમ જેલમાં પણ સાદું જીવન છે અને તમારો પરિવાર આખો નોકરિયાત છે, એટલે આર્થિક રીતે તમને કાંઈ પ્રોબ્લેમ નથી. પણ મારા તમારી પાસેથી એ જાણવું છે કે આ ખેડૂજી ગાયો વેચી રહ્યા છે, ખેડૂજી ખેતી વેચી રહ્યા છે, ખેડૂના છોકરા નોકર બની રહ્યા છે અને તમે તો એક સારી નોકરીમાં છો અને આ મૂ થવાનું આ મતલબ સાથે ગોપાલન કરવાનું વિચારો કે તમને એમ થાય, તો આવું તમને શું વિશેષ લાગે છે કે આ જીવનમાં તમને નોકરીની સાથે સાથે ગોપાલન કરવાનો ઉત્સાહ રહે છે? જો કે નોકરી છોડવાની નથી આપણે, પણ સાથે સાથે કેવી રીતે ગોપાલન થાય એના માટે તમે અહીંયા આવ્યા છો, તો તમને એવું આમ કેમ આકર્ષણ લાગે છે કે મારે નોકરી સાથે ગોપાલન કરવું જોઈએ? કારણ કે અમારા ગામડાના છોકરા તો નોકર બનવા થનગની રહ્યા છે. તો એના વિશે તમે મારા દર્શક મિત્રોને અને મારા યુવાન ખેડૂત મિત્રોને એક સંદેશ આપો કે ભાઈ તમે ગમે એટલી ઊંચી પોસ્ટિંગે વહી જાઓ તોય તમને આ એક કામ એવું છે કે જ્યાં માનસિક શાંતિ મળે. તમને કેમ આમાં આવવાનું વધારે ઇન્ટરેસ્ટ છે? એમ એક તો પૃથ્વીના સાત ધારક તત્વો કહેવાય, જે ગાય એ રીતના બધા, એમાં મૂળમાં ગાય છે. એટલે સમજો કે પૃથ્વીનું ધારણ કરવાવાળી ગાય છે અને તમે પણ આ પૃથ્વીની જ એક ઉપજ કહેવાઓ તો તમારું એક વારસાગત જીન્સ પણ એની સાથે જોડાયેલો છે. અને બીજું એટલે તમે તમારા મતલબ તમારા ઘરનો આ એક ધંધો કહી શકાય કે જે તમારી લાખો વર્ષની પરંપરા એ જ છે ટૂંકમાં. અને એની જોડે તો મતલબ અને સ્વાભાવિક છે કે દરેક જણ એની પરંપરા બાજુ ખેંચાતો જ હોય છે. એટલે એ દ્રષ્ટિથી એ માણસની પ્રકૃતિ એ બાજુ જ છે. એટલે એક તો એ અને બીજું આ તમારું એક સાત્વિક કામ થઈ જાય છે. આમ અત્યારે આપણે નોકરીને જોબને એ બધું કેવું છે, થોડું તામસી ને રાજસી, અને આ એક સાત્વિક કામ છે. તો સાત્વિક કામ સ્વાભાવિક તમારા મનને અને શરીરને આનંદ આપે જ અને તમારી આજુબાજુ સુખ સમૃદ્ધિ ઊભી કરે જ. અને બીજું એક પ્રવૃત્તિશીલ જીવન, આમ તો જીવનનો ઉદ્દેશ આપણે એવું માનતા હોય કે ખાઈ પીને મજા કરીને સૂઈ રહ્યું, પરંતુ હાથ પગ અને એ બધું શરીર આપ્યું છે તો એના કુદરતે કંઈક જાણી જોઈને જ આપ્યું છે કે એનાથી તમે કંઈક કરો અને એ કરશો તો જ શરીર રાજી રહેશે. અને એ તો આપણે જોતા જોઈએ છીએ કે બેઠાળું જીવનમાં કેટલા રોગ આવે છે અને પ્રવૃત્તિશીલ જીવનમાં કેટલા નિરામય રહીએ છીએ. તો એ દ્રષ્ટિથી પણ આ એક ઉત્તમ તમારા એક જીવનની પ્રવૃત્તિ બની શકે છે, સાત્વિક પ્રવૃત્તિ, કે જ્યાં તમે જો લોભ ના રાખો તો શોષણને કોઈ અંદર શોષણનું કોઈ કશું આવતું જ નથી, એમ શોષણ મુક્ત તમે થઈ શકો છો. એટલે એક એ દ્રષ્ટિએ એક દૈવી કાર્ય પણ થઈ જશે તમારાથી અને મૂળ એનો વંશ જળવાઈ રહેશે, કારણ કે અત્યારે વર્ણશંકર જાતો અને બિયારણોથી
જમીન થી લઈ અને ગાયો સુધી બધું જ મતલબ થઈ ગયું છે. એની પેઢી એક એક કહેવાય કે વંશ ખતમ થવા ઉપર આવ્યો છે. તો તમારી ભારતીય નસલો ઉપર કે ભારતીય દેશી ગાય ઉપર કામ કરો અને આ રીતની જગ્યાએ રહીને કામ કરો તો તમે થોડા માર્ગદર્શક પણ બની શકો છો કે આપણે કર્યું છે તો કંઈક સારું છે. હા, એટલે એ પણ છે બધું. અને આ બધા વિચારોથી સતત ચિંતન ને મનન જેના લીધે આ ક્ષેત્ર અને છેલ્લા 10 વર્ષથી સાહેબ ખુલીને કંઈ નથી હકતા. કદાચ એની બોલવાની બહુ આદત નહીં હોય, પણ આ વાત ઉપરથી સ્પષ્ટ એવું નક્કી થાય કે તમારા ઘરમાં 500 કરોડનું કોમ્પ્યુટર આવી જાય ને તો કોઈ દી કોમ્પ્યુટર તમને ઘી દૂધ દહીં સાઈસ નહીં દઈ શકે. તમારા ઘરમાં 500 કરોડનું કોમ્પ્યુટર આવી જાય ને તો કોઈ દી તમે અન્નનો દાણો કે રોટલી કોમ્પ્યુટર બનાવી નહીં દે. પણ મિત્રો, સાહેબનું આમ માર્મિક કહેવાનું એવું છે કે તમે ગમે ત્યાં નોકરી કરો ને મિત્રો, શોષણ વિનાનું જીવન નથી. આ ભણતર જ તમને શોષણ શીખવાડે છે. અને ગાય છે ને, તમે જુઓ, નિર્દોષતા, માતૃત્વ, વાત્સલ્ય, કરુણા, દયા, પ્રેમ, લાગણી, ત્યાગ, આ બધું શીખવું હોય ને તો માત્ર ખેતી અને ગાય જ શીખવાડે. જગતમાં ક્યાંય એવી નિશાળ નથી કે તમને માતૃત્વ અને વાત્સલ્યનો પ્રતિભાસ કરાવે, આભાસ કરાવે. એવું તો ખાલી આ એક જ દેવી સ્વરૂપ છે ગાય. જો આઘણી અહીંયા ઊભી હતી, અમે અહીંયા આવીને ઊભા રહ્યા એટલે હાવ નિષ્કામ અને નિર્દોષ ભાવથી અમારી પાસે આવીને ઊભી રહી ગઈ. આ માત્ર ને માત્ર જગતમાં કોઈ નિશાળમાં શીખવાડાતું હોય ને તો ગૌશાળા ગૌપાલન જ શીખવાડી શકે. માટે મિત્રો, અમે વારે વારે કહીએ છીએ કે ગાય, ગામડું અને ખેતી, માતૃત્વ, વાત્સલ્ય, કરુણા, દયા, નિરોગીતા, ભાવ, લાગણી, ત્યાગ અને સમર્પણનું જો કોઈ સાધન હોય ને તમારા પરિવારમાં બાળકોને આ તમારે શીખવાડવું હોય તો ભલે ભણાવો, એના અમે દુશ્મન નથી. ભણવું એ આખા વિશ્વ સાથે કનેક્ટ થવાનો એક રસ્તો છે, પણ એનાથી કોઈનું શોષણ કરવું ને એ જગતમાં મહાપાપ છે. કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે કોઈ દી કોઈનું મનથી, કર્મથી, વચનથી કે શરીરથી શોષણ ન થાય, એનું નામ ભક્તિ અને એનું નામ જીવન છે. ભક્તિ કરવા નરસિંહ મહેતા ક્યાંય જંગલમાં નહોતા ગયા. ભક્તિ કરવા મીરાબાઈ કાંઈ ભગવા લુગડા પહેરીને જંગલમાં નહોતા વ્યા ગયા કે સાધુની જમાતમાં નહોતા વ્યા ગયા. ભક્તિ તો આને કહેવાય કે જે તમે સંસારિક જીવન જીવતા જીવતા સત્યનો સહારો લ્યો ને શોષણ મુક્ત જીવન જીવો, ગાય અને ખેતીને સર્વસ્વ આપો અને ગાય અને ખેતીના માધ્યમથી આખા જગત અને જીવ માત્રનું કલ્યાણ થાય એવો માત્ર એક જ વ્યવસાય છે, ગાય, ગામડું ને ખેતી. મિત્રો, સાહેબે એક નાનકડી વાતમાં બહુ મોટો સંદેશ દીધો કે આવડા મોટા પોલીસ અધિકારી હોવા છતાંય ગાય સાથે અને ખેતી સાથે જીવન જીવવા માગે છે. આનાથી કોઈ નેગેટિવિટી વાળો એનો મેસેજ નથી, કોઈ નોકરીને કંઈ ખરાબ કીધું એવું નથી, પણ નોકરી, ભણતર એ બધાય જીવનના એક ભાગ છે. એવી રીતે ત્યાગ, કરુણા, દયા, વાત્સલ્ય, માતૃત્વ, પ્રેમ અને નિરોગીતા આ પણ એક જીવનનો ભાગ છે. આને સાથે લઈને ચાલવું એ ઉત્તમ જીવન છે. બાકી તો આપણા ગઢિયા કહેતા હતા, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી. એ કાંઈ મારું બનાવેલું સૂત્ર નથી, એટલે મારે કોઈને નિશા દેખાડવા છે એવું કાંઈ મારી વાત નથી. પણ જો ખરેખર તમને લાગતું હોય તો ક્યાંક તમે હૃદયથી વિચારજો. તમે જે પોસ્ટિંગમાં હોય ત્યાંથી ગાય, ગામડું ને ખેતી માટે વિચારજો. મિત્રો, તમે એક ગોપાલક, તમારી આજુબાજુના ગોપાલકનું 4 રૂપિયામાં લીટર લેહો ને દૂધ, તો એ પણ તમે એક સાચા ગો સેવક જ છો. તમારી આજુબાજુમાં ગાય આધારિત ખેતી કરતો માણસ હોય, એના તમે 1000, 1200, 1500 મણ ઘઉં લેહો ને તો એ પણ તમારી એક બહુ મોટી ગૌસેવા છે. પ્રાકૃતિક ગાય આધારિત ખેતી એ જ વિશ્વની સમસ્યાનો આધાર, સમસ્યાનું નિરાકરણ છે. તમે ખાલી ગાય પાસે આવો ને તો તમારા હજારો જન્મોનું ટેન્શન ભૂલાઈ જાય. તમે ખાલી ગાયને સાનિધ્યમાં રહ્યો ને તો હજારા જન્મોના તમારા પાપ ધોવાઈ જાય. એ ગાયની અંદર દેવત્વ અને ચૈતન્ય છે. માત્ર વાતો માટે નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગાયને જીવન સમર્પિત કર્યું હતું અને ભગવાન રામનો જન્મ પણ ગાય, પુત્ર કામેષ્ઠી, યજ્ઞ અને સફેદ ગાયના દૂધથી છે. એટલે નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. અને જો જગત ગાય અને ખેતીથી ડિસકનેક્ટ થઈ જાય ને તો ઝેર સિવાય કાંઈ વધતું નથી. બાર બાર વરહે એટેક આવી જાય ને એનું કારણ માત્ર ને માત્ર ઝેરીલું ખાવાનું. આ બધામાંથી બચવા માટે ગાય, ગામડું ને ખેતી. વંદે ગો માતરમ. ભારત માતા કી જય.